શહેરના એરપોર્ટ પાસે આવેલી પીએનટી કોલોનીમાં સોમવારે મોડી રાત્રે આગની ઘટના ઘટી હતી। રહેણાંક વિસ્તારમાં આગનો સંદેશો મળતા ફાયર બ્રિગેડનો કાફલો તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સોમવાર રાત્રે પીએનટી કોલોનીમાં રહેણાંક વિસ્તાર નજીક ખુલ્લી જગ્યામાં ઉગી નીકળેલા ઝાડી ઝાંકરામાં આગ ફાટી નીકળી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 15થી વધુ નાના મોટા વૃક્ષો સળગીને રાખ થઈ ગયા હતા અને સ્થાનિક લોકોના જીવ તાળવે ચોટ્યા હતા। બનાવની જાણ થતાં ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત 1.5 કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અત્રે નોંધનીય છે કે સ્થાનિક વ્યક્તિએ કચરો સળગાવતા આગ વધુ પ્રસરી હોવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું। વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને અંદાજિત 10 વાગે ટીપીકલ છાણી ફાયર સ્ટેશનને એવો કોલ મળ્યો કે કચરાની અંદર પીએનટી સોસાયટી અથવા કોલોની છે એના પાછળની સાઈડ આગ લાગી છે કચરામાં, તો ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવી દીધી છે। કેટલો પાણીનો ઉપયોગ થયો છે, કેટલી કામગીરી થઈ છે, કેટલા સમયમાં આગ કાબુ પર આવી? પાણીનો ઉપયોગ અંદાજિત 14,000 લીટર જેવો થયો છે અને કલાક 1 જેવી મશકત કરવી પડી જાય।